નમસ્કાર દર્શક મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું બધા જ મિત્રોને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો કબજિયાતની સમસ્યા કોન્સ્ટિપેશનની સમસ્યા જે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય અથવા સવાર સવારમાં પેટ બરાબર સાફ ન થતું હોય સવારમાં બે વાર જવું પડે કે ત્રણ વાર પણ જવું પડે અને દિવસ દરમિયાન ઘણા લોકોને ચાર થી પાંચ વખત જવા છતાં પણ એમ લાગે કે હજી પેટ સાફ નથી થતું પેટમાં કંઈક ને કંઈક કચરો રહી ગયો હોય એવો અહેસાસ થાય અથવા ઘણા લોકોને એવું થાય કે સવારમાં ઉઠીને આ વસ્તુ એવી છે મળત્યાગ છે સવારમાં ઉઠી અને સૌ પ્રથમ મળત્યાગ થવો જોઈએ પછી બીજી બધી ક્રિયાઓ થાય પણ ઘણા લોકોને સવાર સવારમાં મળત્યાગની ઈચ્છા ન થાય અથવા એમ કહેવાય કે દેશી ભાષામાં કહેવાય કે પ્રેશર નથી આવતું પ્રેશર પૂરતું ન આવે એટલે પેટ પૂરું સાફ ન થાય હવે આ પ્રેશર ન આવે અથવા પેટ પૂરું સાફ ન થતું હોય એની માટેનો એક દેશી ઈલાજની સાથે એક ટ્રીક બતાવું છું કે જેનાથી કુદરતી રીતે તમને પ્રેશર આવે અને પેટ છે આખું પેટ એક જ વારમાં સાફ થઈ જાય દિવસ દરમિયાન બીજી વાર કે ત્રીજી વાર તમારે જવાની પણ પેટ સાફ કરવા માટે જવાની પણ જરૂર ન પડે એવો જે દેશી પ્રયોગ પ્રયોગની અંદર કાંઈ નથી એક રૂપિયાનો પણ ખર્ચ નથી માત્ર એક સામાન્ય ટ્રીક છે ટ્રીકમાં શું કરવાનું કે દરરોજ સવારે ઉઠી અને સૌથી પહેલાં ઉઠી અને તરત જ મોઢું પણ ધોવાનું નથી મોઢામાં કંઈ પણ વસ્તુ નાખ્યા પહેલાં એક ગ્લાસ હુંફાળું પાણી પી લેવાનું છે જો તમારા ઘરે સંચળ હોય તો એક ચપટી સંચળ નાખી અને પાણી ગરમ કરી અને પી લેવાનું સંચળ ન હોય તો માત્રને માત્ર એક ગ્લાસ પાણી ગરમ કરી અને એકદમ ઉકાળવાનું નથી પણ સામાન્ય ગરમ કરી અને પી શકો એટલું ગરમ એક ગ્લાસ ગરમ પાણી નીચે બેસી ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે મોઢે માંડી અને પી લેવાનું છે પાણી પીધ્યા પછી તરત તમારે પાંચસોથી સાતસો કદમ વોકિંગ કરવાનું ચાલવાનું છે જે લોકોને પ્રેશર ન આવતું એની માટેની એક રૂપિયાના ખર્ચ વિનાની જબરજસ્ત ટ્રીક છે આનાથી પેટ એકદમ સાફ થઈ જાય છે એટલે એક ગ્લાસ આ ગરમ પાણી પીધ્યા પછી તરત જ તમારે પાંચસોથી સાતસો કદમ ઓછામાં ઓછા સાતસો ડગલા જેટલું ચાલવાનું ચાલ્યા પછી તમને આટલું તમે ચાલશો એટલે તરત જ કુદરતી રીતે પ્રેશર આવવા લાગશે આ બેથી ત્રણ જ દિવસ તમે આ ટ્રીક અપનાવો એટલે તમને તરત જ ફેર પડ્યો હોય એવું લાગશે તરત જ તમને રિઝલ્ટ જોવા મળશે તમારા શરીરમાં પાંચસોથી સાતસો ડગલા જેટલું ચાલો એટલે તરત કુદરતી રીતે પ્રેશર આવે છે અને આ એવું એવી રીતે પ્રેશર આવે છે કે પછી તમે મળત્યાગ માટે જાઓ એટલે પેટ છે આખે આખું પેટ સાફ થઈ જાય એક જ સાથે બધો કચરો છે એ પેટમાંથી નીકળી જાય બધો જ મળશે એ નીકળી જાય છે હવે આ પેટ સાફ કર્યા પછી ફરી પાછું ઓછામાં ઓછું એક કિલોમીટરથી લઈ અને બે કિલોમીટર સુધી વોકિંગ કરવાનું એટલે કે પગપાળા ચાલવાનું છે આ માત્ર ચાલવાની એવી ટ્રીક છે જેનાથી કબજિયાતની સમસ્યા માટે છે પેટ સાફ ન થતું હોય એ સમસ્યા દૂર થાય છે પેટની અંદર જે કચરો અને દબદબો રહેતો હોય આ બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે કે મળત્યાગ પહેલાં અને મળત્યાગ પછી તમે પાંચસોથી સાતસો ડગલા ચાલો અને પછી મળત્યાગ કરો એટલે પેટ એકદમ સાફ થાય મળત્યાગ પછી તરત જ તમારે ફરી પાછું ચાલવાનું છે ઓછામાં ઓછા એક કિલોમીટરથી લઈ અને બે કિલોમીટર કે વધારેમાં વધારે ત્રણ કિલોમીટર સુધી પણ તમે ચાલી શકો જેટલી તમારી કેપેસિટી પણ ઓછામાં ઓછું એકથી દોઢ કિલોમીટર ફરજિયાત ચાલવાનું છે આ ટ્રીક છે એ તમે ત્રણથી ચાર દિવસ કરશો એટલે તમને કુદરતી રીતે તમને એમ લાગશે કે પેટ બિલકુલ સાફ થઈ જશે દિવસમાં બીજી વાર જવાની કોઈ દિવસ જરૂર નહીં પડે ખાધેલો ખોરાક છે ખૂબ આસાનીથી પાચન થઈ જાય છે અને એમ કહેવાય કે પેટ સાફ થઈ જાય એટલે તમને આખું શરીર છે હળવું ફૂલ થઈ ગયેલું લાગશે શરીર છે એમાં જબરજસ્ત ફિલિંગ આવશે તો જે લોકોને સવારમાં પેટ સાફ ન થવાની કે દિવસમાં ત્રણ વખત ચાર વખત જવાની સમસ્યા હોય તો આ લોકો આ ટ્રીક અપનાવી શકે છે એક રૂપિયાનો ખર્ચ નથી અને આને થી જબરજસ્ત પરિણામ મળે છે સો ટકા પરિણામ મળે છે તો આ તો આજનો વિડીયો અમને આશા છે કે તમને અમારો આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગેમ્યો હોય તો વિડીયોને લાઇક શેર તથા હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી